નમસ્કાર, બુલેટિન માં આપનું સ્વાગત છે. હું છું ચિત્રા. નજર કરીએ સાંજની સુપરફાસ્ટ ખબરો પર. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ પર લાગી મહોર. મહંત નેત્ર ગોપાલ દાસ બનશે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના અધ્યક્ષ. રામનવમીના દિવસે શરૂ થશે રામ મંદિરનું નિર્માણ. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે સરકારે ટ્રસ્ટનું કર્યું ગઠન. વડાપ્રધાન મોદીએ લોકસભામાં ટ્રસ્ટ ગઠન અંગે એલાન કરતા કહ્યું શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર હશે ટ્રસ્ટનું નામ. સાથે જાણકારી આપી કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ થયું ટ્રસ્ટનું ગઠન. લોકસભામાં વડાપ્રધાને જાહેરાત કરી કે રામલલ્લા બિરાજમાનની જમીન પણ ટ્રસ્ટને આપવામાં આવશે. 67.03 એકર જમીન ટ્રસ્ટને ટ્રાન્સફર કરાશે તો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવશે 5 એકર જમીન. વડાપ્રધાને કહ્યું કે રામ મંદિર નિર્માણ માટે સમર્થન આપો. આ મુદ્દો દિલ્હીની અત્યંત નજીક. વડાપ્રધાન મોદીએ લોકસભામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ અંગે એલાન કર્યું તો સદનના સભ્યોએ એલાનને વધાવી લીધો. તાળીઓથી ગુંજી ઉઠ્યું સદન તો જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા. રામ મંદિર અંગે ગૃહપ્રધાન અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી. સાથે જ શાહે જાણકારી આપી કે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં 15 ટ્રસ્ટી હશે. એક ટ્રસ્ટી હંમેશા દલિત સમાજથી રહેશે. રામ મંદિર ટ્રસ્ટ એલાનના સમય પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ. ટ્રસ્ટ એલાનના સમયને કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી સાથે જોડ્યો. કોંગ્રેસ નેતા પીએલ પુનિયાએ કહ્યું કે દિલ્હી ચૂંટણીના 3 દિવસ પહેલા એલાન. 3 મહિના કેમ લગાવી દીધા એલાન કરવામાં. એઆઈએમઆઈએમ અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ ટ્રસ્ટના એલાન ઉપર ઉઠાવ્યા સવાલ. ઓવેસીએ કહ્યું કે વડાપ્રધાન જે રેલીમાં ન કરી શક્યા તે સંસદમાં કર્યું. સાથે જ ઓવેસીએ વડાપ્રધાન પર આરોપ લગાવ્યો કે વડાપ્રધાને આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની જાહેરાત થતાની સાથે જ અયોધ્યાના મહંત નૃત્ય ગોપાલ દાસના આશ્રમ મણિરામ દાસ છામણીમાં સુરક્ષામાં વધારો. આશ્રમ તરફ જનારા રસ્તા ઉપર બેરિકેડિંગ. મહત્વની વાત એ છે કે મહંતની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અંસારીએ પણ ટ્રસ્ટની રચનાના નિર્ણયનું સ્વાગત કર્યું. કહ્યું કે પીએમ મોદીએ ટ્રસ્ટની જાહેરાત સમયસર કરી દીધી છે. હવે મંદિર નિર્માણ ઝડપથી શરૂ થવું જોઈએ જેનાથી રાજકીય પક્ષો આની ઉપર રાજકારણ ન કરી શકે. તો બાબરી મસ્જિદના પક્ષકારે ઇકબાલ અંસારીએ વધુમાં કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે મસ્જિદ માટે જ જમીન મળે, તેની પર હોસ્પિટલ તથા શાળા પણ બનાવવામાં આવે. મસ્જિદ ભવ્ય ન બનાવવામાં આવે, માત્ર લોકલ ઉપયોગ માટે જ તેને બનાવવામાં આવે. રામ જન્મભૂમિ ન્યાસના વરિષ્ઠ સભ્ય ડોક્ટર રામવિલાસ વેદાંતીએ ટ્રસ્ટની જાહેરાત માટે પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે રામનવમી પર પીએમ મોદી આનો શિલાન્યાસ કરશે. વેદાંતીએ કહ્યું કે મહંત નૃત્ય ગોપાલ દાસ નવા ટ્રસ્ટના અધ્યક્ષ બની શકે છે. મંદિરનો આકાર તથા પરિસર મોટું હશે અને મંદિર વિશાળ બનશે. રામ જન્મભૂમિ મંદિરના પૂજારી ડોક્ટર સત્યેન્દ્ર દાસે કહ્યું કે રામ મંદિરના ટ્રસ્ટનું નામ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર સારું છે. હવે ટ્રસ્ટના સભ્યોની પણ જાહેરાત કરી દેવી જોઈએ. ટ્રસ્ટના સભ્યો અંગે કોઈ વિવાદ નહીં થાય. મંદિરનો આકાર મોટો કરવો પડશે. નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્ર દાસે કહ્યું કે ટ્રસ્ટની જાહેરાત થઈ ગઈ છે. દરેક સંતુષ્ટ છે, કોઈ વિવાદ નથી. રામનું કામ છે, મંદિર નિર્માણ પણ દરેક ઈચ્છે છે. આ અંગે બધા એક છે. પ્રભુ રામના કામમાં વિરોધનો સવાલ જ નથી. નિર્ભયા કેસના દોષિતોની ફાંસી અટકાવવાના કેસમાં હાઈકોર્ટે બુધવારે નિર્ણય સંભળાવ્યો. કહ્યું કે ચારેય દોષિતોને એક સાથે ફાંસી આપવામાં આવી શકે છે, અલગ અલગ નહીં. કોર્ટે કહ્યું કે ચારેય આરોપીઓને તેમના કાયદા કે વિકલ્પનો ઉપયોગ 1 સપ્તાહની અંદર કરી લેવો પડશે. 1 સપ્તાહ બાદ તેમના ડેથ વોરંટની પ્રક્રિયા શરૂ કરી દેવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થઈ મોટી ચૂક. ઉત્તરપ્રદેશમાં ભાષણ પૂર્ણ થયા બાદ એક યુવક પીએમ તરફ દોડ્યો હતો. સુરક્ષામાં તૈનાત પોલીસના જવાનો દ્વારા યુવકને પકડી લેવામાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11મા ડિફેન્સ એક્સપોનું ઉદઘાટન કર્યું. મોદીએ કહ્યું કે ભારત માત્ર એક બજાર નથી, ભારત સમગ્ર વિશ્વ માટે એક ઓપોર્ચ્યુનિટી પણ છે. આ ડિફેન્સ એક્સપો વિશ્વનો ભારત પ્રત્યેના વિશ્વાસને દર્શાવે છે. તેમણે કહ્યું કે વિશ્વમાં ભારત એક સશક્ત ભૂમિકાને લઈને આગળ વધી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે મેક ઇન ઇન્ડિયાથી ભારતની સુરક્ષામાં વધારો થશે અને રોજગારની તકો પણ વધશે. વિશ્વમાં જ્યારે 21મી સદીની ચર્ચા થાય છે તો સ્વાભાવિક રીતે વિશ્વનું ધ્યાન ભારત તરફ કેન્દ્રિત છે. આજનો ડિફેન્સ એક્સપો તેની વ્યાપકતા, વિવિધતા અને વિશ્વમાં તેની ભાગીદારીનું જીવતો જાગતો પુરાવો છે.
5-9 ફેબ્રુઆરી સુધી ચાલનાર ડિફેન્સ એક્સપોમાં 70 દેશોની વેપન્સ બનાવનારી 172 અને ભારતની 857 કંપનીઓએ ભાગ લીધો. એશિયાના સૌથી મોટા રક્ષા પ્રદર્શનમાં 40 દેશોના રક્ષામંત્રી ભાગ લેશે. એક્સપોમાં 100 એવિએશન પ્રથમ વખત તિરંગાના નિશાનવાળું રફાલ લડાકુ વિમાન રજૂ કરશે. અમેરિકાની કંપની લોકહેડ માર્ટિન પણ F-35 લાઇટનિંગ સેકન્ડને પ્રથમ વખત વિશ્વને બતાવશે. ભારતીય ઉદ્યોગ પરિસંઘ PhD ચેમ્બર ઓફ કોમર્સ અને એસોસિએટેડ ચેમ્બર ઓફ કોમર્સ ઓફ ઇન્ડિયા સામેલ છે. સેમિનાર માટે વિષયો ભવિષ્યને આધારિત હશે અને તેમાં કૃત્રિમ બુદ્ધિમત્તા, રોબોટિક્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ડ્રોન વગેરે પર ચર્ચા થશે. લગભગ 5,000 વિદ્યાર્થીઓને સામેલ કરવાની વ્યવસ્થા છે.